નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની પાછળ ખંડેરાવ માર્કેટ નજીકના ફ્રૂટ બજારના વધારાના દબાણો સહિત શહેરના વિવિધ વિસ્તારોમાંથી દબાણ દૂર કરાયા હતા, જેમાં પણ દબાણ શાખા દ્વારા દેખાડા પૂરતી કામગીરી કરાઈ હોવાનું દેખાયું હતું. વડોદરા મહાનગરપાલિકાના અનઘડ વહીવટના અનેક ઉદાહરણો ભૂતકાળમાં સામે આવ્યા છે. હર્નીબોટ દુર્ઘટનામાં 12 નિર્દોષ વિદ્યાર્થીઓને બે શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યા બાદ પાલિકાના સત્તાધીશો સફાળા જાગ્યા હતા અને પાલિકાની માલિકીની કેટલીક મિલકતો સામે કાયદાના ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. 10 વર્ષથી ચાલતા રાત્રિ બજારમાં એકાએક પાલિકાને ફાયર સેફટીના સાધનો નહીં હોવાનું બ્રહ્મ જ્ઞાન થયું હતું, જ્યારે કેવડાબાગ સરદાર બજારમાં જન્મ મરણની પાલિકાની ઓફિસ ચલાવ્યા બાદ ઇમારત જર્જરિત થઈ હોવાનું જ્ઞાન પાલિકાના સત્તાધીશોને લાગ્યું હતું. આવા તો અનેક કિસ્સાઓ છે જેમાં પાલિકાના સત્તાધીશો ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળતા હોય છે, જ્યાં આજે પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટની દિવાલને અડીને રોડ રસ્તા પર દબાણ કરીને ચલાવવામાં આવતા ફ્રૂટ બજારના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણ શાખા સ્થળ પર પહોંચે તે પહેલા ફ્રૂટના પથારાવાળાઓએ માહિતી મળી ગઈ હતી કે જેથી તેઓ સ્થળ પરથી મોટા ભાગનો સામાન ખસેડી લીધો હતો. દબાણ શાખા પહોંચી ત્યારે તેઓના હાથમાં કંઈ લાગ્યું ન હતું અને તે દેખાડા પૂરતો માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી પાલિકાની દબાણ શાખાએ કરી હતી. જે તે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ પાસે આવેલી છે, ત્યાં અનેક જાતના દબાણો થાય છે. વડોદરા મહાનગરપાલિકા કોઈને કોઈ રીતે આ દબાણ કરે દૂર કરે છે, પરંતુ પાછા આ દબાણો થાય છે. જો અહીંના વોર્ડ ઓફિસર કે વહીવટી અધિકારી ચાર્જ વસૂલતા હોય તો દબાણો દૂર કરવાના જોઈએ, અને જો ચાર્જ ન વસૂલતા હોય તો દબાણો દૂર કરવા જોઈએ. પરંતુ આ વડોદરા મહાનગરપાલિકાની વહીવટી કચેરી છે, ત્યાં પાછળ બી જોવો અને રોડ પર જોવો અસંખ્ય દબાણો છે. ધંધો કરવાની ના નથી પાડતા, પરંતુ જો દબાણો વધી જાય છે તેના કારણે વારંવાર લારી ગલ્લા પથારા અહીંયા ઉઠાવવામાં આવે છે. બીજી બાજુ જોવા જઈએ તો મુખ્ય કચેરી છે, ત્યાં આગળ પણ એટલા દબાણ છે, બાજુમાં પણ એટલા દબાણ છે. શું કમિશનર સાહેબ અહીંયા આવતા નથી? શું મેયર સાહેબ આવતા નથી? આ લોકોને, દબાણ કરતા લોકોને સ્ટ્રીટ વેન્ડર પોલિસી હેઠળ આવરી લેવા જોઈએ અને તમામ લોકોને જગ્યા ફાળવવી જોઈએ જેથી કરીને રોડ પર દબાણ ના કરે. પરંતુ ક્યાંક ને ક્યાંક વાલાદવાલાની નીતિના કારણે આ ખંડેરાવ માર્કેટની આજુબાજુ દબાણો થાય છે, એમાં ક્યાંક લેતી દેતી હોય છે, તેના કારણે આ દબાણો ચાલુ રહે છે. અમારી વડોદરા શહેરના કમિશનર સાહેબને વિનંતી છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી અપનાવે અને તમામ લારી ગલ્લા દબાણકર્તાઓને જગ્યા ફાળવે તેવી અમારી માંગ છે. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની આજુબાજુ તો હપ્તા પદ્ધતિ ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે, કારણ કે 5-10 દિવસે દબાણો લેવામાં આવે છે, પાછા દબાણો ચાલુ થાય એટલે હપ્તા પદ્ધતિ પણ અહીંયા બંધ કરે. તે ઉપરાંત વડોદરાના વોર્ડ નંબર 13માં પણ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, ત્યારે દબાણ શાખાએ રસ્તાઓ પરથી દબાણ દૂર કરાયા હતા અને પાલિકાએ સામાન જપ્ત કર્યો હતો. આ દરમિયાન વોર્ડ નંબર 13ના સુપરવાઇઝર સુધીર માસ્ટર હાજર રહ્યા હતા, જોકે દબાણ શાખાની દબાણો હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ફરી દબાણો લાગ્યા હતા. આજ રોજ જયરત્ન 4 રસ્તાથી માર્કેટ 4 રસ્તા તેમજ દાંડે બજાર મેઇન રોડ અને ટાવર 4 રસ્તા સુધી અનધિકૃત ગેરકાયદેસર જે લોકો લારી ગલ્લા પથારા રાખે છે તેને દૂર કરવાની કમિશનર સાહેબની ધોરણી હેઠળ કામગીરી ચાલી રહી છે. માન્ય વોર્ડ ઓફિસર સાહેબ અને ગોયલ સાહેબ વસાવા આવી રહ્યા છે. હા સાહેબ, અત્યારે ગણતરી એવું કરાય નહીં, કારણ કે બધો આ ગીચ વિસ્તાર ને સિટી એરિયા, એટલે હવે જ્યારે અમે માલ સામાન જપ્ત કરવા મોકલીશું એટલે સંપૂર્ણ વિગત એની મળી જશે. પણ અનધિકૃત રીતે જેવી રીતે ફ્રૂટનો સામાન જે બધો રોડ પર મૂકીને વેપલો કરતા હોય એ લોકોનો સામાન, ક્રેટ ફ્રૂટ ભરેલા હોય તેમજ ખાલી ક્રેટો પૂઠા એ બધું જપ્ત કર્યું છે, તેમજ એક 4-વ્હીલ ટેમ્પો એસર કરીને જે છે એ પણ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાત કરતા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પાલિકાની કચેરીની આસપાસના વિસ્તારને પણ સ્માર્ટ બનાવી શક્યા નથી, તેનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.